અને હવે વાત આકાશી રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી આકાશમાંથી રહસ્યમયે અવકાશી ગોળા જેવો ભેદી પદાર્થ વરસી રહ્યો છે ચરોતરમાં આણંદ અને ખેડા જિલ્લામાં અવકાશી પદાર્થ પડ્યા બાદ વડોદરાના પોઈચા અને સુરેન્દ્રનગરના સાયલામાં પણ ગોળો વરસ્યો હોવાનું સામે આવ્યું આકાશમાંથી ગોળા વરસવાનું યથાવત રહેતા રહસ્ય વધુ ઘેરું બન્યું છે તંત્ર દ્વારા ઘોડાની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો પણ નિર્ણય કરાયો છે ત્યારે ખગોળશાસ્ત્રી તન્મય વ્યાસનું કહેવું છે કે આકાશમાંથી આવા એક કે બે નહીં કરોડોની સંખ્યામાં ગોળા છે જે સમયાંતરે પૃથ્વી પર પડતા રહેશે એ ટુકડા પડ્યા એના નંબર સાથે આપણને ખબર હોય છે તમને કદાચ જાણી નવાઈ લાગશે પણ આના પહેલા પણ જ્યારે ચાઇનાએ રોકેટ મોકલ્યું હતું એનું એક તૂટેલો ભાગ લક્ષદ્વીપ પાસે પડ્યો હતો પણ નસીબ સારું હતું કે તે અરેબિયન સમુદ્રમાં પડ્યો હતો આવી ઘણી જ ઘટ ઘટનાઓ હોય છે કે જે બીજી બધી કન્ટ્રીમાં પડતું હોય છે પણ આપણે એક કદાચ એવું કહી શકીએ કે આપણે ત્યાં નજીકમાં જ્યારે પડે છે ને ત્યારે વધારે કુતૂહલ સર્જે છે અને આપણે થોડા આશ્ચર્યમાં મૂકાઈ જઈએ છીએ તમને કદાચ જાણી નવાઈ લાગશે કે આવા અનઆઇડેન્ટિફાઈડ ઓબ્જેક્ટ છે જેને કહેવાય કે આપણે મોકલેલા સેટેલાઇટનો મલબો કચરો એ લગભગ લગભગ ત્રણ કરોડ જેટલા નાના નાના ટુકડાઓ આવી રીતે ફરે છે કોઈ ક્યારે ક્યાં અથડાઈને ક્યાં પડશે એની કોઈ જાણકારી અત્યારે આપણી પાસે નથી તો અવકાશમાંથી પડતા આ ગોળા અતિ ઝડપે પૃથ્વી પર પડતા હોય છે આવા પદાર્થ જો તમારી આસપાસ પડે તો તેને તાત્કાલિક અડવાનું કે પાણી નાખવાનું ટાળવાની સલાહ ખગોળશાસ્ત્રી આપી રહ્યા છે ખગોળશાસ્ત્રી તન્મય વ્યાસનું કહેવું છે કે આ અવકાશી પદાર્થો માઇનસ પાંચસોથી હજાર ડિગ્રી તાપમાનથી નીચે પડે છે માટે તેને અડકવું યોગ્ય નથી કોઈપણ પદાર્થ અવકાશમાંથી એટલે કે આકાશમાંથી જ્યારે નીચે પડે છે તે વખતે એની સ્પીડ બહુ જ હોય છે અતિશય એ ફાસ્ટ ફરતો હોય છે અને જ્યારે પડે ત્યારે એ અતિશય ગરમ હોય છે જો તમે બાય ચાન્સ એને તમે અડવા જાઓ તો તમારો હાથ બળી જાય એટલું બધું એનામાં ગરમી હોય છે આશરે પાંચસો ડિગ્રી એક ક્રોસ કરી જતો હોય છે એની ઉપર જો તમે પાણી નાખો તો ઘણી વખત એમાં રિએક્શન થઈને કદાચ ભડકો થાય અથવા તો ધડાકો પણ થઈ શકે એટલે બને ત્યાં સુધી એક હિતાવહ એવું છે કે તમારે એને જગ્યાને કોર્ડન કરી દેવાની તમારે એને અડવાનું નહીં અથવા એનાથી તમારે દૂર રહેવું જોઈએ બીજી વસ્તુ કે એની પર ના પાણી નંખાય ના રેતી નંખાય કારણ કે એ કસાક સાથે જો રિએક્ટ કરે તો એ કદાચ એક જાતનો બોમ્બ બની જાય એટલે તમારે લોકલ કોઈપણ પોલીસને કે કોઈ બીજે જાણ કરવી જોઈએ આપણા પીઆરએલની અંદર ઈસરોના અંદરમાં જે અથવા તેની સાથે જે સંલગ્ન પીઆરએલ જે છે ત્યાં આના માટેની સ્પેસિફિક લેબોરેટરી છે કે જ્યાં આનું સંશોધન થતું હોય છે કે આ સેનો ટુકડો છે કયો ભાગ છે એ બધું એ લોકો કરતા હોય છે એટલે તમારે આવી કોઈ સંસ્થાને જાણ કરી એનાથી દૂર રહેવું જોઈએ